પવિત્ર દેવભૂમિ ફરી શરમસાર થઈ છે। પવિત્ર ભૂમિ પર નરાધમોએ 67 વર્ષીય વૃદ્ધ મહિલાની નિર્મમ હત્યા કરતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે। ત્યારે આવો જોઈએ શું છે આ સમગ્ર મામલો। દેવભૂમિ દ્વારકા જિલ્લો પવિત્ર ભૂમિ ગણાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં નરાધમોએ વસવાટ કરેલ હોય એમ એક પછી એક જધન્ય અપરાધો વધવા લાગ્યા છે। ઘટના છે કલ્યાણપુર ગામની, જ્યાં 67 વર્ષીય મહિલાની બે નરાધમોએ નિર્મમ હત્યા કરતા સમગ્ર પંથકમાં આરોપીઓ વિરુદ્ધ ફટકાર વરસી રહ્યો છે। કલ્યાણપુર ગામમાં એક વૃદ્ધ દંપતી શાંતિથી જીવન વ્યતીત કરી રહ્યા હતા। પતિ જટાશંકર વેલજીભાઈ ભોગાયતા અને પત્ની જયાબેન જટાશંકર ભોગાયતા સુખ શાંતિ સાથે નાના એવા કલ્યાણપુર ગામમાં ગામડાની શાંતિની જિંદગી જીવતા હતા। પુત્રો શહેરમાં સેટ હોય, પરંતુ વૃદ્ધ આ દંપતીને ગામડાની શાંતિ પસંદ હોય, બંને લોકો અહીં શાંતિની જિંદગી જીવતા હતા। બનાવની વિગતો પણ ચોંકાવનારી છે। મૃતક જયાબેન જટાશંકર ભોગાયતા જે ઘરે રહેતા હતા ત્યાં બાજુમાં ખંડેર હાલતમાં મકાન આવેલ હતા। અહીં ખંડેરમાં સોનુ અને માલો ઉર્ફે માલો, માઇકલ અને ટીનો તથા અજીત મહારાજ નામના ચાર શખ્સો અહીં અસામાજિક પ્રવૃત્તિ જેવી કે દારૂ પીવા અહીં આવતા હોય। આ શખ્સોને મૃતક વૃદ્ધ મહિલાઓએ દારૂ પીવા અહીં ન આવવા ઠપકો આપેલ અને તમામ લોકો ત્યાંથી ચાલ્યા ગયા। પરંતુ આમાંથી બે શખ્સો સોનુ બ્રિજેશસિંહ રાજપૂત અને માલો ઉર્ફે માઇકલને મનમાં લાગી આવ્યું હતું અને વૃદ્ધાનો ઠીમ ઢાળવાનું નક્કી કરી દીધું હતું। કલ્યાણપુર પોલીસ સ્ટેશનની હદમાં એક વૃદ્ધ લગભગ 65 વર્ષની મહિલાની હત્યા કરવામાં આવેલ હતી। એ ઘટના જે સ્થળ છે એની ઘરથી એકદમ બાજુમાં લાગીને જે ખંડર સ્થળ હતો એ જગ્યા ઉપર એની જે હત્યા છે એ પથ્થરથી એના સિર ઉપર ઘણા બધા વાર કરીને એને મારવામાં આવેલ હતો। એ મર્ડર પછી જ્યારે ઘટના સ્થળ ઉપર સિનિયર અધિકારીઓ પહોંચ્યા એમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશન, એલસીબી, એસઓજી, સાયબર સેલ, એસડીપીઓ અને ઘણા બધા અધિકારીઓની જુદી જુદી 7-8 ટીમ બનાવીને લોકલ સીસીટીવી ફૂટેજ, બાતમીદારોને ચેક કરવાનો અને એ બધું કામ હાથ ધરવામાં આવેલ હતા। એ જ દોરાન ગામમાં જે ક્રિમિનલ તત્વો છે, જે રખડતા ફકડતા લોકો છે, એવા બધામાંથી જ અમને બાતમી મળીને અમે જે એ હત્યા કરનાર છે સોનુ બ્રજેશ રાજપૂત અને બીજો જે આરોપી છે માલદે ઉર્ફે માઇકલ એ બંનેને પકડી લીધો હતો। હત્યાના જે મૂળ કારણ હતો એને ઇવનિંગમાં પહેલા ચોરી કરતા એને જોઈ લીધો હતો એ જે મહિલા છે, અને સાથે સાથે એ મહિલાએ સોનુ નામનો જે આરોપી છે એને 10,000 રૂપિયા ઉછીના પણ આપેલા હતા અને એ પણ એને પરત આપવા નહીં હતા, અને સોનુને એવો પણ ડાઉટ હતો કે એના ઘરથી આપણે થોડો ઘણા વધારે પૈસા મળી પણ આવશે, અને એને પૈસા જે 10,000 રૂપિયા છે એ પણ વારંવાર માંગણી કરે છે, એ પણ માંગવા નહીં પડે। તો એ ચોરી અને મર્ડર બંનેના ઈરાદેથી જ એને ઘરેની અંદર ગયો હતો અને એ માજી એમ લાસ્ટમાં સામે આવી જતા એને પથ્થરથી એને મૃત્યુ ઉપજાવી હતી। સાંજે 4 વાગ્યાના સુમારે આ શખ્સો મૃતક જયાબેન ભોગાયતાના ઘરની બાજુમાં આવેલ બલબીરભાઈના બંધ મકાનમાં ચોરી કરવાના ઈરાદે ત્યાં ખાબક્યા હતા। તારું તોડી આરોપી સોની બ્રિજેશસિંહ રાજપૂત અને ફિરોજ ઉર્ફે ટીનો આમદ બ્લચ ચોરી કરી રહેલ બાજુમાં રહેતા જયાબેન ઘરની બારીમાંથી બંને ઈસમોને ચોરી કરતા જોઈ ગયેલ હોય આ વૃદ્ધ મહિલાને સોનુને પડકારીને કહ્યું કે તમે ચોરી કરો છો, બિરબલભાઈના મકાનમાં જો ફરિયાદ થશે તો હું પોલીસને સમગ્ર માહિતી કહી દઈશ કહીને ઠપકો આપતા નરાધમો ત્યાંથી ચૂપચાપ નીકળી ગયેલા હતા। આરોપી સોનુએ મૃતક જયાબેન પાસેથી અઠવાડિયા પૂરતા 10,000 રૂપિયા ઉછીના પણ લીધેલ હોય, સમગ્ર મામલે પૈસા આપવાના થતા હોય, ઉપરાંત પોલીસમાં જાણ થશે એની બીક પણ આરોપીને સતાવતી હોય। સોનુ બ્રિજેશસિંહ રાજપૂત અને માલો ઉર્ફે માઇકલ બંને આ વૃદ્ધ મહિલાના ઘરે ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘૂસ્યા હતા। ઘરે કોઈ હોય નહીં, આરોપી સોનુ તારું તોડી ચોરી કરવા ગયે, જ્યારે અન્ય માલો ઉર્ફે માઇકલ ગલીમાં ધ્યાન રાખવા ઊભો રહેલ, જ્યાં ઓચિંતા ઘરે જયાબેન આવી જતા મામલો બિચક્યો હતો અને સોનુને મૃતક જયાબેન જોઈ જતા બોલાચાલી થતા આરોપી સોનુએ ગરુ દબાવી પસવા રહેલ પથ્થરના ગા નજીક જીગતા માલો પણ ત્યાં આવી પહોંચી બંને મૃતકને મહિલાને પથ્થરોના માથામાં ગા ઝીંકીને મોતને ઘાટ ઉતારી લાશને બાજુમાં ખંડેરમાં ઢસડી લઈ ગયેલ હતા। આમાં બંને નરાધમોએ હત્યા વૃદ્ધ મહિલાની હત્યાને અંજામ આપ્યો હતો। પવિત્ર નગરી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમગ્ર હત્યાના બનાવના પગલે ચકચાર મચી ગઈ હોય
જિલ્લા પોલીસ વડા દ્વારા વિવિધ 8 ટીમો બનાવી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ટીમોએ આરોપીઓની શોધખોળ શરૂ કરી હોય ચોક્કસ બાતમીના આધારે પોલીસે સંબંધને ઉઠાવી આગવી ઢબે પૂછતાછ કરતા બંને આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ વિરુદ્ધ અન્ય કોઈ ગુના છે કે કેમ તે મુદ્દે પણ પોલીસ તપાસ ચલાવી રહેલ છે. હત્યાનો ભેદ પોલીસ ગણતરીના કલાકોમાં ઉકેલી તો નાખ્યો, પરંતુ જિલ્લાભરમાં આરોપીઓ વિરુદ્ધ ફિટકાર વરસી રહ્યો છે. દેવભૂમિ ગણાતા દ્વારકા જિલ્લાને આ નરાધામોએ જધન્ય કૃત્ય આચરી શરમસાર કર્યું છે. મુકેશ મુકરિયા, ZSTV દ્વારકા.